અધ્યાય 17. ખેડાથી નીકળ્યા આવવાને ગુજરાત, રસ્તે પાંડુ રંગ હા એક વિચારે વાત. સાક્ષાત્કારી સંતના સાનિધ્ય રહ્યા, અનુષ્ઠાન જો થાય તો સફળ બને સહુકામ. સમયે સમયે સંતનું મળે માર્ગદર્શન, છાયા નીચે સંતની ચલિત થાય ના મન. આમ વિચારી જ્યાં રહ્યા ત્યાં તો આવી યાદ, મોર ટક્કામાં સંત જે ત્યાગી નિર્વિવાદ. જ્ઞાની યોગી સિદ્ધને નિષ્કંચન નિષ્કામ, શ્રી ચંદ્રશેખરાનંદ સરસ્વતી શુભ નામ. એમના સન્મુખમાં રહી કરવાને અનુષ્ઠાન, પાંડુરંગ વિચાર્યું તૂર્ત કર્યું પ્રસ્થાન. ત્યાં તો કરદ્વય જોડીને બોલ્યો નિરંજન બાળ, ચંદ્રશેખરાનંદની કથા કહો દયાળ. પૂર્વ જીવનમાં શું હતા કરી તપસ્યા ક્યાંય, શી રીતે આવી વસ્યા મુરટકાની માય. ક્યાં આવ્યું એ ગામને શી છે એની અગત્ય, કહો ટૂંકમાં સર્વ એ પરમહંસની વિગત. સુણતા વાતો સંતની મન નિર્મલ થઈ જાય, દ્વેષ ક્લેશ દૂર થાય ને હૈયે હરખ ભરાય. તપના એ અગ્નિ મહી બાળીને નિજ કાય, સુગંધ સાત્વિક વિશ્વને આપે સંત સદાય. પરહિતકારી સંત છે પરહિત કાજે આમ, સર્વ સમર્પણ કરે સંત સદા નિષ્કામ. સરોવર ને તરવર સમા પરોપકારી સંત, નિજનું સર્વ સમર્પતા પામે મોદ અનંત. માટે વાતો સંતની સુણતા થાય મોદ, દુર્વૃત્તિ દૂર થાય ને વધતો રહે પ્રમોદ. માટે સદગુરુ અલખ હે પરમહંસ ની વાત, સાધ્યંત મુજને વર્ણવી તાળો ઉર ઉત્પાત. પૂછ્યો ભાવે પ્રશ્ન તે સુણીએ અદ્ભુત, પ્રસન્ન ચિતે અલખજી બોલ્યા સાંભળ સૂત. પ્રશ્ને પ્રશ્ને તાહરા થાય મન પ્રસન્ન, વાતો કરતા સંતની ખીલે મુજ મન સુમન. શેબિર દાવુ સંતને સંત સ્વયં ભગવાન, સંતો દ્વારા સ્વયં પ્રભુ કરતા કાર્ય મહાન. નિર્ગુણ ઈશ્વર બ્રહ્મ જે નિરાકાર નિરંત, પ્રગટ થયું સાકાર એ સ્વયં બનીને સંત. તેથી સંતો વિશ્વમાં ચેતન ઈશ્વર જાણ, સ્વયં આચરી વિશ્વને કરે જ્ઞાન નિલાણ. મોર ટક્કાના સંત શ્રી ચંદ્રશેખર નામ,
અલ્પ માહિતી એમના વિશે મળે છે આમ, છતાં જે કઈ જાણું હું તેનો કરી વિસ્તાર, સંભળાવું તુજને અહીં સુણવા થા તૈયાર. ઉત્તર ગુર્જર દેશમાં રાંધે જા છે ગામ, ત્યાંના વતની સંત આ ખબર નથી મૂળ નામ. શિશુ વય થી વૈરાગ્યમાં વૃત્તિ હતી નિમગ્ન, ખારા સંસાર થી મન રહે ઉદ્વિગ્ન, તેથી ઘરને બાર સૌ છોડીને એકદન નીકળી પડ્યા પ્રભુ તણી પ્રાપ્તિ ની જ લગન. સંતો ને ખેંચી રહ્યો હિમાલય ગિરિરાજ, સંતો એની ગોદમાં કરે સ્વાનંદ રાજ. ઘર છોડી નીકળેલ આ સંત હિમાલય માં આવીને તપ તિતિક્ષા કરવા લાગ્યા ત્યાં. એક સમય હિમ પ્રદેશમાં થઈને બે ભાન, રસ્તા વચ્ચે પડ્યા હતા સંત અંજાન. દૈવ યોગે તે સમય બીકાનેર નરેશ આને પાલનપુર તણા નવાબ શ્રી રાજેશ, નીકળેલા શિકારમાં આવી પહોંચ્યા ત્યાં, તેમણે જોયા સંતને બેભાન પડેલા ત્યાં. મુખ પર તેજ અગમ્ય ને સુંદર ગોરોવાન, જોઈ એમ લાગ્યું કે છે કો સંત મહાન. ઉચકાવીને લઈ ગયા નિજ તંબુની માહ, શુશ્રુષા પ્રેમે કરી ભાનમાં લાવ્યા ત્યાં. જોતા સંત ન જ્ઞાન ત્યાગ ને અનાસક્તિ, જાગી હૃદય રાજ વિના સંત તરફ ભક્તિ. ખૂબ વિનવી સંતને પાલન પૂર નરેશ, લઈ આવ્યા નિજ નગરમાં પાવન કરવા દેશ. ડીસા ગામે રાખ્યા સેવા કરી અપાર, સુદૃઢ શરીર થયા પછી સંતે કર્યો વિચાર. નિમાડ જિલ્લાની મહી મોરટા કાછે ગામ, રેવા માને કાઠડે કુલની નજીક આમ. નાનેરી છે ગુફા તિહા સુંદર ને કાન, ત્યાં જઈને સાધના પૂર્ણ કરું નિતાંત. એમ વિચારી એક દી પાલનપુર ના જેહ, નવાબ ને આશીષ દઈ નીકળી ત્યાંથી. મૂર્તકાની ગુફા મહી આવી કર્યો મુકામ, ધ્યાન ધારણા સાધના થાતી ત્યાં અવિરામ. પૂર્વે પાંડુરંગે પણ અહીં આવીને આપ પરમહંસની સાથ કઈ કર્યો તો વાર્તાલાપ. તે દી પાંડુરંગ ને પરમ હંસે યોગી ની ચર્યા વિશે સમજાવ્યું તું તેમ. સંસારી થી યોગી સદા રહેવું સજાગ, નહીં તો અધવચ પડશે ઊંડે ગર્ત અતાગ. એમ કહી નિજ અનુભવો સંભળાવ્યા બે ત્રણ,
સાંભળ શિષ્ય કહું તને ધ્યાન રાખ તું પણ. એક દિવસ દેવાસના રાજા રાણી એમ પરમહંસ પાસે જઈ કરે વિનંતી સપ્રેમ. પ્રભુ અમારે આપની સેવા કરવા કાજ, રહેવું છે કઈ દિન અહી દો આજ્ઞા મહારાજ. પરમહંસ કહે રાજવી અમે અઘોરિયામ મસ્ત બની વનમાં પડ્યા નહીં તમારું કામ. નોકર ચાકર ના મળે નહીં સગવડતા ક્યાંય, વૈભવ માં રહેનાર તમે દુખી થાશો આય. સમજાવ્યું બહુ રીતથી પરમહંસ તેવાર, પણ રાજા ને રાણીએ કરી હઠ અપાર. પૂર્વે રાજા દિલીપ ને સુદક્ષિણાએ જેમ, વશિષ્ઠ આશ્રમ માં રહી કરી તી સેવા તેમ. તેમ અમે પણ અહી રહી છોડી વૈભવ વિલાસ, દિલીપ સુદક્ષિણા સમી સેવા કરી સુખાસ. પરમ હંસે તે ઘડી વિચાર્યું નિજ મન, જરૂર પ્રભુને ફો અહી લીલા કરવી છે ગહન. નહીં તો રાજા રાણી ને આવો સહજ વિચાર, ક્યાંથી આવે આ સમે છોડી સૌ સુખસાર. અનિચ્છા હોવા છતાં પરેચ્છા ને માન, પડે આપવું તે નકી જાણી લો એ ધાન. ભોગવવા પ્રારબ્ધનો આ આવ્યો છે યોગ, સહજ ભાવે જે પડે સ્વીકારો સંજોગ. એમ વિચારી તે સમે પરમ હંસે એમ, રજા આપી નરેશ ને ક્યાં રહેવાની તેમ. રજા મળતા દંપતિ પામ્યા હર્ષ અપાર, સુવા બેસવા કારણે તંબુ કર્યો તૈયાર. ખાન પાન ની ચીજ ને વસ્ત્રો વાસણ તેમ, લાવી ગોઠવ્યું તંબુમાં કરી તૈયારી એમ. નોકર ચાકર ને પછી આપી દીધી વિદાય, રાજા રાણી એકલા રહ્યા તંબુમાં ત્યાંય. પ્રાતઃ કાળે જાગીને સ્નાનાદિક થી એમ, પરવારીએ સંતની સમક્ષ આવી તેમ. સાષ્ટંગ પ્રણતિ કરી તિહા સંત ચરણ ની પાસ, બેઠા ત્યાં તો બહાર થી આવ્યો અવાજ ખાસ. લિફાફો લઈ દીવાન નો એક ઘોડે સ્વાર, નગરે થી આવ્યો હતો જલ્દી થી દેવાર. વાંચ્યો પત્ર ઉતાવળે પડ્યા વિચારે રાય, તાકીદ નું તેડું હતું દીવાન નું તે માય. દ્વિધા માં રાજા પડ્યા શું કરવું રે હન, જોઈ મૂંઝવણ રાયની બોલ્યા ત્યાં તો સંત. તેડું આવ્યું દીવાનનું તાકીદનું છે કેમ, જાઓ જલ્દી રાય તમે થોભો ના ક્ષણ એમ. કહ્યું હતું મેં પ્રથમ થી તમથી નહીં રહેવાય, માન્યું ના મારું
અને રહ્યા હઠ કર્યા. અચ્છા કઈ વાંધો નહીં, કરો તમે પ્રસ્થાન, મહારાણીને કાજજો, મંગાવી લો યાન. રાજા નમન કરી કહે, ના બાપુ ના આમ, સાંજે પાછો આવું છું, ત્યાં નું પતાવી કામ. રાણી સાહેબ ભલે રહ્યા, સેવા કરશે આહ, સાંજ પહેલા તો હું પ્રભુ પાછો આવીશ આહ. આટલું કહીને રાજવી થઈ ઘોડે અસવાર, નગર ભણી મારી મૂક્યો નિજ ઘોડો તેવાર. સાંજ સુધી તો રાણીએ ફરી કર્યું કઈ કામ, સાંજ પડી પણ રાજવી ના દેખાયા. સૂરજ અસ્ત થયો અને છાયો ત્યાં અંધાર, સંત ગયા નિજ કુટીરમાં, રાણી તંબુ મુઝાર. નિર્જન વને કાંતને ઘોર અંધારી રાત, રાણી એકલા તંબુમાં બની ભયંકર વાત. એકાએક પ્રગટ થયું રાણી ઉદરમાં શૂળ, વ્યાપી ભારે વેદના થયું દૈવ પ્રતિકૂળ. ગડગડાટ ઉઠે ઉર્મહી, ચૂક અતિશે થાય, આળો ટેકણ શ્યા કરે, દુઃખથી ના રહેવાય. દુઃખે પાડે પોકને કરે અતિ આક્રોશ, થતા અતિરેક દુઃખનો રાણી થયા બેહોશ. ગડગડાટ થઈ પેટમાં, થયા ઝાડા અતિસાર, ઝાડાથી ખરડાઈ ગયા તન વસ્ત્રો તેવાર. ગુફામાં નિજ ધ્યાનમાં નિમગ્ન હતા જ્યાં સંત, ખબર પડી ગઈ એમને દ્રવ્યા દિલે ભગવંત. લઈ પાણીની બાલદી ગયા રાણીની પાસ, ખરડાયેલા વસ્ત્રને દૂર કરીને ખાસ. શરીર સાફ કર્યું અને લપેટી બીજા વસ્ત્ર, તંબુ બહાર જઈ પછી બેઠા પોતે સ્વસ્થ. થોડી વારે રાણીના તન આવ્યું ચેતન, ઉરનું શૂળ શમી ગયું, ઊંઘે પડ્યા ગહન. ત્યારે ત્યાંથી ઉઠીને સંત ગયા નિજ સ્થાન, સ્નાનાદિક કરી પછી કરવા બેઠા ધ્યાન. કરો કલ્પના એમની મનઃ સ્થિતિની તેવાર, સહજ કર્મ પણ સંતની કરે કસોટી અપાર. ભયંકર એકાંતને રાત્રિનો અંધકાર, દિગંબર આ સંતને ગંદા વસ્ત્ર મનાર. અહીં પડી બેહોશ ને નહીં કોઈ નો સંચાર, ત્યારે એના શરીર થી વસ્ત્ર બધા તેવાર. દૂર કરી સારી રીતે સાફ કરીને એમ, બીજા પહેરાવી અને સુવડાવે ત્યાં તેમ. કેવી કપરી કસોટિયા સંત તણી કહેવાય, સહજ ભાવે આવેનું કર્મ કદી ન ત્યજાય. સહજમ કર્મ કૌંતેયા ગીતાનું એ વચન, સંતે સ્વયં આચરી બતાવ્યું તું તે ક્ષણ. આવી
રીતે સંતે પાંડુરંગ ને આમ કહીને નિજ અનુભવો સમજાવતા તમામ ચિત્તના ચાંચલ્યની ચર્ચા કરતા હે પરમહંસ નિજ અનુભવ કહેવા લાગ્યા તે અનુભવ હું તને શિષ્ય કહું છું આજ જેથી તું સજાગ થઈ સફલ કરે તુજ કાજ પરમહંસ ને પુસ્તકો વિલોકવાનો શોખ તેથી સદા વસાવતા વિધવિધ ગ્રંથ અસંખ ગ્રંથોનો નિજ આશ્રમે રાખ્યો તો ભંડાર પૂછે કદી કોઈ પ્રશ્ન તો કહેતા તેણી વાર અમુક ગ્રંથમાં અમુક સ્થળે આ પ્રશ્ન તણો ઉત્તર આપ્યો અમુક પાન પર શોધી લો સત્વર એક દિવસ પરમહંસ ને મનમાં આવ્યો વિચાર હું સ્વધામ ગયા પછી ગ્રંથો જે હપાર અનુપસ્થિતિ માં માહરી કેવા થાશે હાલ માટે મારે જીવતા કરવો કંઈક નિકાલ એમ વિચારી એક બે શિષ્યો સાથે એમ બેસીને ચર્ચા કરી ગ્રંથો માટે તેમ ઘણી બધી ચર્ચા પછી આવ્યા નિર્ણય પર પુસ્તકાલય નજીકમાં એ ગ્રંથો સત્વર આપી દેવા જે થકી થાય સદુપયોગ ગ્રંથો રહે સુરક્ષિત અટકે દુરુપયોગ નિર્ણય થાતા એકદમ સેવક પાસે જાણ બંધાવ્યા ત્યાં પોટલા ગ્રંથો કે રામાન મૂકી શિરે સેવકો પોટલા સર્વે સાથે લઈ એક ભાઈને જાવા નીકળ્યા તે થોડે દૂર ગયા હજી ત્યાં તો સંત નું મન વિચારને વમળે ચઢી થયું કંઈક ઉદ્વિગ્ન દઉં છું મોકલી આ બધા પુસ્તકો તો એમ પણ હું જાજુ જીવ્યો તો પછી થાશે કેમ કદાચ જોઈએ પુસ્તકો મારે કોઈ દી એમ તો એ કદી આપે મને વાંચવા જો કે કેમ ના આપે તો જીવડો મારો અતિ મૂંઝાય ના ના નથી આપવા ભલે રહ્યા એમ વિચારી જોરથી ઘાંટો પાડી ત્યાં જાતા રોકી એમને કહેતા આવો આય પાછા આવી એમણે મૂક્યા પટલા ભોય એટલે પેલા ભાઈને મૂંઝવણ કહેતા ત્યાં પેલા એ પ્રેમે કહ્યું જો એવી મૂંઝવણ હોય તો એને માટે આપણી પાસે છે ઉપાય શો ઉપાય સંતે પૂછ્યું પેલાએ કહ્યું એમ આપણે એમની પાસથી લેખિત લઈએ એમ જ્યારે આપણે જોઈએ આપણા ગ્રંથો જે પાછા ત્યારે આપી દે સત્વરની સંદે સહી સાથે જો એમનું લખાણ લઈએ
છે વાંધો કે કેમ, એમ કરો તો વાંધો નહીં કહેતા સ્વામી ત્યાં, પણ સહી લેવાનું એમની ચૂકશો ના આય. ના ના એ તો નહીં ભૂલું, તમે રહો નિશ્ચિંત, એમ કહીને પોટલા ઉચકાવીને હંત ચાલ્યા થોડે દૂર ગયા. ત્યાં તો સંતનું મન વિચાર ચક્રાવે ચઢી, બોલ્યું તે તત્ક્ષણ, લખાણ કરી આપે અને સહી કરી આપે એમ, તો એ માગે આપના તો પછી કરવું કેમ. ફરિયાદો કરવી પડે કોર્ટ કચેરી માં, વધે ઉપાધિ બેવડી નથી આપવા ક્યાં. એમ વિચારી એકદમ પાડી મોટો સાગ, પાછા બોલાવ્યા રે સૌને ક્ષણ એક બાદ. નીચે મુકાવી પોટલા, સેવકોને કહ્યું આ હમણાં મોકલવા નથી, કરો તમારું કામ. વિસ્મિત થઈ સેવકો બધા લાગ્યા નિજ નિજ કામ, આ બાજુ આ સંતનું મન ફરતું અવિરામ. આપું કે આપું નહીં દ્વિધા રહે દિન રાત, મનડું મોહ્યું સંતનું ભૂલી ગયા નિજ જાત. ધ્યાન ધારણા ત્યાં ભૂલ્યા, ભૂલ્યા સ્મરણ ભજન, ગ્રંથોની ગઢભાંજમાં રત રહેતું જો મન. ચાર દિન સુધી એમ એ રહ્યા વિચારે મગ્ન, સંત હૃદય વિહ્વળ થયું, થયું ચિત્ત ઉદ્વિગ્ન. પાંચમે દિવસે સંત ત્યાં કરી મન મક્કમ, સેવકોને બોલાવીને કહે ત્યાં એકદમ, લઈ જાઓ આ પોટલા મુજ દ્રષ્ટિથી દૂર, નાખો ફાવે ત્યાં તમે મારે છે મંજૂર. એમ કહીને એ પોટલા દૂર કર્યા જે વાર, સંત હૃદયમાં શાંતિનું જોને ફૂટ્યો ફુવાર. ચંચલતા આમંત્રણી સમજી લેવા સાર, મનને વશ જો થઈ ગયા તો થાશો જ ખુવાર. પરમ હંસ કે જે હતા ત્યાં ના શિરતાજ, લંગોટી પણ ના હતી લાજ ઢાંકવા કાજ. એવા ત્યાગીને આહા કાઢવા એક વિચાર, ચાર ચાર દિવસો સુધી મથવું પડ્યું આવાર. તો ગળા ગુણ સંસારમાં રહેલા રોજે જન, તેની શી હસિયત કે વશ કરે નિજ મન. મન છોડાવે મનુજને બંધાવે પણ મન, સુખ દુઃખ થાતા ને જતા તેનું કારણ મન. મન નચાવે માનવી મન વગાડે ઢોલ, મનનું કારણ સમજીએ તો છે પોલમ પોલ. મનને વશ જો આપણે થઈએ તો એ મન શત્રુ થઈને આપણું નચવે થન થન થન. પણ જો આપણે યુક્તિથી વશ કરીએ મન, તો મિત્ર બનીને આપણું આવી ચાપે ચરણ.
વશ કરવાય માનને સત્કાર્યોમાં તેમ પ્રભુ સ્મરણમાં અહર્નિશ રાખો રતહા એમ અલખ નિરંજનને કહે આવી મનની વાત પરમહંસ પ્રેમથી પાંડુરંગને સાત સમજાવે બહુરીત થી દઈને નિજ દ્રષ્ટાંત ચમકે સૂરજ જ્ઞાનનો થાતા તમો દ્વાંત વળી સદાય યોગીને નિજ ચાર્યાની માહ સજાગ રહેવા માટે સમજાવે છે આસન પ્રાણાયામ હા કરવા બેસો ખાસ ત્યારે કદી ન રાખવો કોઈનો પણ વિશ્વાસ ત્રાટક પ્રાણાયામ માં પડે ભંગ કે ભૂલ રોગ કોક પેસી જાય ને નેત્રો થાય ડૂલ પરમ હંસજી રોજ હા બંધ કરી જો દ્વાર વાસ્યા વિના બેસતા ધ્યાન મહી તદકાર એક સમય એક છોકરો સેવા કરવા એમ કઈ દિન થી આશ્રમે રહેતો હતો સપ્રેમ ઉનાળાના દિન હતા ગરમી પડતી અપાર પરમહંસજી એક દિન ગયા ગુફા મો ઝાર નવો સવો આવેલ જે પેલો છોકરો એ ગુફા કે રે બારણે બેસાડીને તે કહ્યું હતું કે કોઈ પણ દર્શન માટે આય આવે તો પણ બારણું ના ઉઘાડી શક્યાય ભલે કહીએ છોકરો ગુફા કે રે દ્વાર સાચવવાને બારણું બેઠો છે તે વાર તે સમે એક બહારની ભક્ત મંડળી ત્યાં પરમહંસના દર્શને આવી આશ્રમમાં પરમહંસજી ધ્યાનમાં બેઠા છે આવાર જાણી પેલી મંડળી આવી ગુફાને દ્વાર બહાર ઉભેલા શિષ્યને કરી વિનંતી અપાર દર્શન કરશું બારથી ખોલ જરા તું દ્વાર નવા સવા આશીષને ના ગતા ગમ લગાર વિનંતી થી રીજીને ફટાક ખોલ્યું દ્વાર અંદર સંત શિરોમણી આસન પર થઈ સ્થિર વિસ્ફારિત નયનો કરી સાધે ત્રાટક ધીર ફટાક કરતું બારણું ખોલ્યું જેણી વાર ગરમ ગરમ ત્યાં પવનની આવી તાતી ધાર ધસી એકદમ એ ગઈ બહારથી સીધી એમ વિસ્ફારિત એ સંતના નયનો મધ્ય તેમ ગરમ પવનની લહેર ખી અસર ભયંકર થઈ પરમહંસની આંખની દ્રષ્ટિ ચાલી ગઈ આમ રહ્યા ગાફેલ તો પોતે આંખો ખોઈ માટે યોગ ક્રિયા બધી કરવી વિચારી જોઈ વિધ વિધ અનુભવ તળા આપીને દ્રષ્ટાંત પરમહંસે પાંડુને સમજાવ્યા સિદ્ધાંત પાંડુ રંગે ધ્યાનમાં રાખ્યું સૂચન એ
અક્ષરશઃ પાલન કર્યું પરમ હંસનું તે. ચંદ્રશેખર સ્વામીના પવિત્ર આશ્રમમાં મોર ટક્કાને વિશે આવ્યા વળા મે ત્યાંય. તપાસ કરતા સ્વામીની મળી નિરાશા ઘોર, સ્વામી તો કઈ દીન થી ગયા હતા ઇન્દોર. એટલે ત્યાંથી એમણે લખ્યો સ્વામીને પત્ર, અનુષ્ઠાન કરવા વિશે રહેવા માંગુ અત્ર. આજ્ઞા આપે તો પ્રભુ રહીને આશ્રમમાં, અનુષ્ઠાન મારું કરું જેથી શાંતિ થાય. પત્ર લખી સ્વામી તણા પ્રત્યુત્તરની વાટ જોતા વળા મે ત્યાં રહ્યા થોડા દિવસો માટ. થોડા દિનમાં સ્વામીનો આવ્યો જવાબ આ, પાંડુરંગે સત્વરે પાંચો ધરી ઉત્સાહ. લખ્યું હતું એ પત્રમાં સ્વામીજીએ સપ્રેમ, આગામી આ કારતક મહિના મધ્યે. સમાધિ લેવા ઈચ્છતા થવા બ્રહ્મલિન તેમ, અનુપસ્થિતિમાં એમની કહો ફાવશે કેમ. વળી એમણે સ્પષ્ટ ત્યાં પત્રે કર્યું સૂચન, સુણી વળા મે માં હરી સલાહ ધારો મન. પત્ર મળતા માં તમે છોડી ભટકવું અન્ય, રેવા માના કાંઠડે ચાલ્યા જાઓ ધન્ય. શોધીને એકાંત કોઈ માત નર્મદા તીર, અડો જમાવી ત્યાં કરો અનુષ્ઠાન હે ધીર. આશીર્વાદ છે માહરા સદા તમારી સાથ, કર્મ ભૂમિ તમ એ ઠરી ગુર્જર પાડે સાદ. લઈ સાર સ્વામી તણો પાંડુરંગે ડેરા તંબુ ઠાવ્યા ચાલ્યા ત્યાંથી તેમ. આવ્યા એ ગુજરાતમાં વડોદરામાં એમ, આવી લંગડે સ્વામીને મળ્યા પ્રેમથી તેમ. લંગડે સ્વામીને મળ્યા પછી થયું શું ત્યાં, અલખ નિરંજનને કહે આગળને અધ્યાય. અધ્યાય રંગને મળ્યો અમૂલક બોધ, બાલક શું વર્ણી શકે અજ્ઞાની અબોધ. ઇતિ શ્રી રંગ પાદારવિંદ મિલિંદ ચુનીલાલ બાલ ગોવિંદોપાધ્યાય રચિતે શ્રી રંગ લીલામૃતે અલખ નિરંજન સંવાદે ચંદ્રશેખરાનંદ મિલન વૃત્તાંતો નામ સપ્તદશોધ્યાયઃ.